નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોઈએ તો અમદાવાદ શહેરમાં દોડતી સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષા પૈકી 50% થી વધુ વાહનો આરટીઓમાં સ્કૂલ વાન તરીકે રજીસ્ટર્ડ થયા નથી. આવા રજીસ્ટર થયા વગરના વાહનો અને કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નહીં કરતા વાહનો સામે આરટીઓએ કટકાઈભર્યું વલણ અપનાવતા અનેક સ્કૂલ રિક્ષા અને વાનને ડિટેન કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં દોડતી સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષા પૈકી 50% થી વધુ વાહનો આરટીઓમાં સ્કૂલ વાન તરીકે રજીસ્ટર થયા નથી. આવા રજીસ્ટર થયા વગરના અને કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નહીં કરતા વાહનો સામે આરટીઓ કડકાઈભર્યું વલણ અપનાવતા અનેક સ્કૂલ રિક્ષા અને વાનને ડિટેન કરવામાં આવી હતી. આ તમામ વાહનોને દંડ ફટકારવામાં આવશે. સ્કૂલ વાન કે રિક્ષા તરીકે જે વાહનો રજીસ્ટર થયા છે તેઓ કોઈ પણ નિયમોનું પાલન ન કરતા હોવાનું બહાર આવતા આરટીઓએ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરીને સ્કૂલ જતી રિક્ષા વાનને ઊભી રાખીને ડોક્યુમેન્ટ ચકાસણી સહિતના નિયમોનું પાલન થાય છે કે નહીં તે બાબત ચેક કરીને દંડ વસૂલવાનું શરૂ કરતા વાહન ચાલકોમાં ફફડાટ બેસી ગયો છે. આ અંગે આરટીઓ એસપી મુનિયાએ જણાવ્યું હતું કે રજીસ્ટર્ડ થયા વગરની ગેરકાયદે નિયમ ભંગ કરતી સ્કૂલ વાન કે રિક્ષા ચાલક સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. અમદાવાદ સહિત વસ્ત્રાલ, બાવળા, ગાંધીનગરમાં આરટીઓના 56 કર્મચારીઓ દ્વારા સ્કૂલ વાન, સ્કૂલ બસ અને સ્કૂલ રિક્ષાનું ચેકિંગ હાથ ધરાયું હતું. મોટાભાગના વાહનોમાં ક્ષમતા કરતા વધારે બાળકો બેસાડાયા હોવાનું બહાર આવ્યું છે. આ તમામ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ દર અઠવાડિયે આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રહેશે. વાહન ચાલકો ગેસના બાટલાની ઉપર જ બેન્ચ બનાવી બાળકોને તેની ઉપર બેસાડતા હોય તેવી પણ ઘટનાઓ સામે આવી છે, જે ખતરારૂપ જ નહીં પરંતુ દુર્ઘટના થવાની શક્યતા વધારે હોય છે, જે જીવતા બોમ્બ સમાન ગણાય છે. આરટીઓમાં મારુતિ વાનના મોડેલ માન્ય છે. સ્કૂલ વાન માટે આરટીઓએ કેટલાક નિયમો ફરજિયાત કર્યા છે, જે મુજબ સ્કૂલ વાનમાં 12 વર્ષથી નીચેના બાળકોની સંખ્યા 12 અને તેની વધુ વર્ષના હોય તો 6 બાળકો બેસાડી શકાય છે, જ્યારે રિક્ષામાં 12 વર્ષથી નીચેના 6 અને તેનાથી વધુ ઉંમરના 3 બાળકો બેસાડી શકાય છે. બ્યુરો રિપોર્ટ અને ગુજરાત ન્યૂઝ. તો ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય પાક એવા મગફળીનું ઉત્પાદન વધતા સરકારને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવી પડી છે અને દુનિયાભરમાં પ્રસરેલી આર્થિક અને વેપારિક મંદીના કારણે મગફળીના આયાતને ગુજરાત સૌરાષ્ટ્રમાંથી ફટકો પડ્યો છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય પાક એવા મગફળીનું ઉત્પાદન વધુ થયું છે અને તેને પરિણામે સરકારને ટેકાના ભાવે મગફળી ખરીદી કરવી પડી છે. જ્યારે અપેક્ષા કરતાં વધુ ઉત્પાદન થવાના કારણે અને દુનિયાભરમાં પ્રસરેલી આર્થિક અને વેપારિક મંદીના કારણે મગફળીના આયાતને ગુજરાત સૌરાષ્ટ્રમાંથી ફટકો પડ્યો છે. ગત એપ્રિલ 2017થી માર્ચ 2018 સુધીમાં ગુજરાતમાંથી માત્ર ₹167 કરોડના જ સિંગદાણાની નિકાસ શક્ય બની છે. તે સામે પાછલા વર્ષના આ જ સમયગાળામાં ₹1523 કરોડની નિકાસ થઈ હતી. આથી મગફળીના નિકાસમાં ચિંતાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાંથી વર્ષ 2016-17માં કુલ 5083 કરોડના સિંગદાણાની નિકાસ કરવામાં આવી હતી, જ્યારે તેની સામે વર્ષ 2017-18 માર્ચ સુધીમાં માત્ર 3212 કરોડની નિકાસ થઈ શકી છે. આ રીતે મગફળીના નિકાસ વેપારને ₹1871 કરોડનો ફટકો પડ્યો છે. ગત વર્ષમાં મગફળીનો ઉતારો પણ સારો આવવાની સાથે ક્વોલિટી અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની જળવાઈ રહી હતી, પણ તેની સામે ગ્લોબલ ડિમાન્ડ ઘટતા નિકાસકારોને પૂરતા પ્રમાણમાં નિકાસના ઓર્ડર મળ્યા ન હતા. ગુજરાત સૌરાષ્ટ્રમાંથી ચીન મોટા પાયે સિંગદાણાની ખરીદી કરે છે, પણ આ વર્ષે તેને પણ ઘટાડો કરી નાખ્યો છે અને ચાઇનાએ વર્ષ 2016-17માં ભારતમાંથી કુલ 1517 કરોડના સિંગદાણાની ખરીદી કરી હતી. તે સામે વર્ષ 2017-18માં માર્ચ સુધીમાં માત્ર 386 કરોડની ખરીદી કરી છે. ગુજરાત સૌરાષ્ટ્રમાંથી વિશ્વના 82 દેશોમાં સિંગદાણાની નિકાસ કરવામાં આવે છે, પણ મોટાભાગના દેશોએ મંદી અને પેમેન્ટ ક્રાઇસિસને કારણે ખરીદીને બ્રેક મારી દીધી છે અને જોઈએ તો તેટલા જ પ્રમાણમાં ખરીદી કરી હોવાનું જાણવા મળે છે. 4 દેશોએ મગફળીની ખરીદીમાં વધારો કર્યો છે. ચીને ગુજરાત સૌરાષ્ટ્રમાંથી ખરીદી ભલે ઘટાડી દીધી હોય, પણ ઇન્ડોનેશિયા, ઈરાન, ઇરાક અને વિયેતનામે વર્ષ 2016-17ની તુલનામાં વર્ષ 2017-18 માર્ચ માસ સુધીમાં ખરીદી ગત વર્ષ કરતાં વધારી દીધી છે અને હજુ પણ તેમના દ્વારા ઓર્ડર નિકાસકારોને મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે અમુક ખેત પેદાશોમાં પણ MEIS માનવામાં આવે છે, પણ સૌરાષ્ટ્ર ગુજરાતના મુખ્ય પાક મનાતા અને દર વર્ષે કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ કમાવી આપતા મગફળીના નિકાસના વેપારમાં કોઈ ઇન્સેન્ટિવ નહીં અપાતા તેની સામે નિકાસકારોમાં ભારે રોષ છે. આ બાબતે સરકારે મગફળી વેપારના હિતમાં નિર્ણય લેવા જોઈએ તેમ નિકાસકારોની માંગ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.
તો દિલ્હીમાં થયેલી બેઠકમાં કોંગ્રેસ વડાપ્રધાન પદનો કોઈ ચહેરો જાહેર નહીં કરે તેવું નક્કી થયું છે. ને રાહુલના માયા ના મમતા જેની પાસે ચૂંટણી બાદ વધુ બેઠક હશે તેનો ઉમેદવાર વડાપ્રધાન બનશે તેવું નક્કી થયું છે. લોકસભા ચૂંટણીની વ્યૂહરચના બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ એનઆરસી અને દલિત ઓબીસી ચુકાદા વડે પોતાની ચાલ ચાલી ચૂકી છે, ત્યારે કોંગ્રેસે પણ વ્યૂહરચના ઘડી કાઢી છે. દિલ્હીમાં થયેલી બેઠકમાં કોંગ્રેસ વડાપ્રધાન પદનો કોઈ ચહેરો જાહેર નહીં કરે તેવું નક્કી કર્યું છે. ને રાહુલના માયા ન મમતા જેની પાસે ચૂંટણી બાદ વધુ બેઠક હશે તેનો ઉમેદવાર વડાપ્રધાન બનશે. કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં મોદીને પપ્પુ સાબિત કરવા માંગે છે. સમગ્ર દેશે સંસદમાં ચર્ચા દરમિયાન જોયું કે અસલી પપ્પુ કોણ છે. રાહુલના સવાલોના જવાબ કોણ આપી શક્યું નહીં. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ કોઈને મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર નહીં કરે. સોશિયલ મીડિયામાં પણ મોદીની હવા નીકળી ગઈ હોવાનું સૂત્રોએ કહ્યું હતું. રાહુલ ઉત્તર પ્રદેશમાં સપા બસપા સાથે અને બિહારમાં લાલુ યાદવ સાથે જોડાણ કરીને આ બે રાજ્યમાં સૌથી વધુ બેઠક મેળવવા માંગે છે. રાહુલ વિરુદ્ધ મોદીની લડાઈમાં પણ રાહુલે કહ્યું કે મુદ્દા આધારિત વાતચીત થશે તો મોદી રાહુલનો સામનો કરી શકશે નહીં. મોંઘવારી, રાફેલ, ખેડૂતોના હિતો અને બેરોજગારીના મુદ્દે રાહુલ મોદીને હંફાવી શકે તેમ છે. કોંગ્રેસ કોઈ પણ ભોગે નરેન્દ્રમાંથી ભાજપને હટાવવા માંગે છે. રાહુલ ગાંધી અમેઠીથી જ લોકસભાની ચૂંટણી લડશે. જોકે રાયબરેલીથી સોનિયા કે પ્રિયંકામાંથી કોણ મેદાનમાં ઉતરશે તે મુદ્દે હવે પરિવારમાં હજી સુધી ચર્ચા નથી થઈ. પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓને ફરી મેદાનમાં ઉતારા છે. આ નેતાઓ અને ભાજપના હાલના મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ સામે ચૂંટણી લડાવશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે યુપીમાં તે સપા અને બસપા સાથે મળીને ચૂંટણી લડશે. ત્રણેય પક્ષોએ 75 બેઠક જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કોણ કેટલી બેઠક પર લડશે તેનો નિર્ણય હવે થશે. પક્ષે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપથી નારાજ શિવસેના સાથે જોડાણ નહીં કરાય. કોંગ્રેસ માને છે કે મોદી સરકાર 2019ની ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ કાર્ડ ખેલશે. આસામમાં એનઆરસી આ દિશાનું જ પગલું છે, પરંતુ કોંગ્રેસ તેના દાવમાં ફસાશે નહીં અને મુદ્દા આધારિત લડશે. રાફેલ, ડોકલામ અને બેરોજગારી, મોંઘવારી મુદ્દા જે કોંગ્રેસના મુખ્ય મુદ્દા રહેશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલ સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. ક્યા આપ અપને રોજમર્રા ખર્ચો સે કમાઈ કરના ચાહતે હૈ? મોબાઈલ યા ડીટીએચ રિચાર્જ, બિલ પેમેન્ટ યા આપકા મનચાહા કામ, શોપિંગ, ટ્રેવલિંગ યા મની ટ્રાન્સફર? જી હા, આપ ભી અપના ડિજિટલ બિઝનેસ શરૂ કર સકતે હૈ. બનિએ હમારે ડિજિટલ પાર્ટનર ઓર હમારી ઓનલાઈન ટ્રેનિંગ કે માધ્યમ સે અપને ઓનલાઈન સમય કા સદુપયોગ કરકે લાખો કમાના શરૂ કરેં. અપને ઓર અપને પરિવાર કે સપનો કો પૂરા કરેં. અધિક જાણકારી કે લિએ લોગિન કરેં directbazaar.co.in પર ઓર એક સફલ બિઝનેસ કી શરૂઆત કરેં. અધિક જાણકારી કે લિએ લોગિન કરેં directbazaar.co.in પર ઓર એક સફલ બિઝનેસ કી શરૂઆત કરેં. વરસાદ ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથા પે ગોકુલ ગરગંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગરમાં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ગરગરની ગૃહિણીની એક જ પસંદ, ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793343409. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ,
નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય, કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824-24. સંપર્ક 7433802178. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળના સમાચારમાં જોઈએ તો અમેરિકા તરફથી ભારતને ST-1 નો જે દરજ્જો અપાયો છે તેને ચીનને અપાયેલા જવાબ તરીકે જોવામાં આવે છે. ચીન છેલ્લા 2 વર્ષથી ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપમાં ભારતના પ્રવેશ આડે રોડા નાખી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને STA-1 સ્ટ્રેટેજિક ટ્રેડ ઓથોરાઇઝેશન 1નો દરજ્જો આપ્યો છે. ભારતની પહેલા આ દરજ્જો એશિયામાં માત્ર જાપાન અને દક્ષિણ કોરિયાને આપવામાં આવ્યો હતો. આ દરજ્જો મળ્યા પછી ભારત માટે સંરક્ષણ અને સુરક્ષા સેક્ટરમાં અમેરિકા તરફથી હાઈ ટેકનોલોજી પ્રોડક્ટ સેલ્સ મળવાનો માર્ગ મોકળો બન્યો છે. અમેરિકા તરફથી ભારતને STA-1નો દરજ્જો અપાયો તેને ચીનને અપાયેલા જવાબ તરીકે જોવામાં આવે છે. ચીન છેલ્લા 2 વર્ષથી ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપમાં ભારતના પ્રવેશ આડે રોડા નાખી રહ્યું છે. ચીનનો તર્ક છે કે જ્યાં સુધી ભારત પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર ન કરે ત્યાં સુધી તેને NSG નું સભ્ય બનાવવું જોઈએ નહીં. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ શરત રાખી હતી કે કોઈ પણ દેશને STA-1નો દરજ્જો ત્યારે જ અપાશે કે જ્યારે તે 4 મુખ્ય સંગઠનો NSG, મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિઝિમ, વોસનાર એરેન્જમેન્ટ અને ઓસ્ટ્રેલિયા ગ્રુપનું સભ્ય હોય. ટ્રમ્પ શાસને ભારતને STA-1નો દરજ્જો આપવા માટે પૂર્વ નિયમમાં છૂટછાટ આપી છે, જ્યારે ભારત NSG સિવાય અન્ય 3 સંગઠનોનું સભ્યપદ ધરાવે છે. ઓબામા વહીવટીતંત્રના આખરી થોડા મહિનાઓમાં NSG નું સભ્યપદ હાંસલ કરવાના પ્રયાસો અસફળ રહ્યા પછી ભારતે અમેરિકાને STA-1ની શરતોમાં છૂટ આપવા જણાવ્યું હતું. નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ભારત અમેરિકાનું એક મોટું સંરક્ષણ સહયોગી છે. તે MTCRWA અને AG ગ્રુપ્સમાં પહેલાથી સભ્ય છે, આથી તેને STA-1નો દરજ્જો આપી શકાય છે. આ દરજ્જો મળ્યા પછી ચીન સહિત બાકીની દુનિયામાં ભારતની ધાક વધી છે. અમેરિકાની નજીક ગણાતા ઇઝરાયેલે પણ STA-1નો દરજ્જો અપાયો નથી, કારણ કે તે 4 મહત્વના સંગઠનોનું સભ્ય નથી. બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ. તો જેટ એરવેઝના મુસાફરો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જેટ એરવેઝ એરલાઇન્સમાં વેતનમાં ઘટાડો અને વિવિધ વિભાગોમાંથી છટણીની આશંકાઓ લઈને જેટ એરવેઝના પાયલટ અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે વિવાદ વધી ગયો છે. જેટ એરવેઝે કર્મચારીઓને કહ્યું છે કે તેમના માટે કંપની 2 મહિના કરતાં વધારે ચલાવવી મુશ્કેલ છે.
જેટ એરવેઝના મુસાફરો માટે એક ખરાબ સમાચાર આવ્યો છે. જેટ એરવેઝ એરલાઇન્સમાં વેતનમાં ઘટાડો અને વિવિધ વિભાગોમાંથી છટણીની આશંકાઓ લઈને જેટ એરવેઝના પાયલટ અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે વિવાદ વધી ગયો છે. જેટ એરવેઝે કર્મચારીઓને કહ્યું છે કે તેમના માટે કંપની 2 મહિના કરતાં વધારે ચલાવવી મુશ્કેલ છે. પાયલટ ગ્રુપના સૂત્રો દ્વારા આ પ્રમાણેની માહિતી આપવામાં આવી છે. જોકે જેટ એરવેઝે 60 દિવસથી વધારે કંપની ચાલુ નહીં રાખી શકવાની વાતને ખોટી અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તે ઉપરાંત કંપની તેનો અમુક હિસ્સો વેચ્યો હોવાની વાતને પણ ખોટી ગણાવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેટ એરવેઝના કર્મચારીઓએ જણાવ્યું હતું કે કેપ્ટન માટે 1 વર્ષનો નોટિસ પીરિયડ પણ ખતમ કરી દેવામાં આવશે. તેમજ વર્તમાનમાં જેટ એરવેઝમાં 16,000થી વધારે કર્મચારીઓ છે. એરલાઇન્સમાં કંપનીએ કહ્યું છે કે તેઓ વધારાના ખર્ચને ઘટાડવા માટે પગલાં લઈ રહ્યા છે. પાયલટ ગ્રુપના સૂત્રોએ જણાવ્યું કે આ સપ્તાહની શરૂઆતમાં કંપનીના એડમિનિસ્ટ્રેશન હેડ સાથે પાયલટ સહિત અન્ય કર્મચારીઓની બેઠક પણ થઈ હતી. જેટ એરવેઝની નાણાકીય સ્થિતિ ખરાબ છે અને ખર્ચને ઘટાડવા માટે તેમનો સહયોગ માનવામાં આવ્યો છે. હાલ જે પગલાં લેવામાં આવ્યા છે તેમાં વેતનનો ઘટાડો પણ સામેલ છે. આ બેઠકમાં જેટ એરવેઝના ચેરમેન અને ડેપ્યુટી સીઈઓ સહિત અન્ય લોકો પણ સામેલ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એડમિનિસ્ટ્રેશને બેઠકમાં કહ્યું છે કે જો ખર્ચ ઘટાડવા માટેનો ચોક્કસ પગલાં લેવામાં નહીં આવે તો કંપની પાસે માત્ર 60 દિવસ જ ચલાવી શકાય તેટલા જ પૈસા છે. બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી વિરુદ્ધ સુરતમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદની પીડિતાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સોગંદનામા દ્વારા મૌખિક રીતે રજૂઆત કરી હતી અને જયંતિ ભાનુશાળી વિરુદ્ધ તેણે નોંધાવેલી ફરિયાદ રદ કરવાની પણ વાત કરી હતી. લોકસભા ચૂંટણીની વ્યૂહરચના બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ NRC અને દલિત OBC ચુકાદા વડે પોતાની ચાલ ચાલી ચૂકી છે, ત્યારે કોંગ્રેસે પણ વ્યૂહરચના ઘડી કાઢી છે. દિલ્હીમાં થયેલી બેઠકમાં કોંગ્રેસ વડાપ્રધાન પદનો કોઈ ચહેરો જાહેર નહીં કરે તેવું નક્કી કર્યું છે. ન રાહુલ, ન માયા, ન મમતા, જેની પાસે ચૂંટણી બાદ વધુ બેઠક હશે તેનો ઉમેદવાર વડાપ્રધાન બનશે. કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં મોદીને પપ્પુ સાબિત કરવા માંગે છે. સમગ્ર દેશે સંસદમાં ચર્ચા દરમિયાન જોયું કે અસલી પપ્પુ કોણ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી વિરુદ્ધ સુરતમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદની પીડિતાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સોગંદનામા દ્વારા અને મૌખિક રીતે રજૂઆત કરી હતી કે જયંતિ ભાનુશાળી વિરુદ્ધ તેણે નોંધાવેલી ફરિયાદ રદ થાય તો તેને કોઈ વાંધો નથી. જોકે હાઈકોર્ટે પીડિતાને હજુ વિચારવાનો સમય આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જયંતિ ભાનુશાળી તરફ ઉઠેલા આરોપોની હારમાળા એક રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું બહાર આવ્યું છે. રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે જયંતિ ભાનુશાળી અને કચ્છના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા છબીલ પટેલ વચ્ચેની રાજકીય લડાઈના હવે સમાધાન તરફ જઈ રહી છે, જેથી તેના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ પરત ખેંચાઈ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે જયંતિ ભાનુશાળીએ રાજકીય સંન્યાસ લેવાની શરતે અને અબડાસાના કોઈ પ્રકરણમાં દાખલગીરી નહીં કરવાની શરતે સમાધાન કર્યું છે. બદલામાં તેના વિરુદ્ધની ફરિયાદો પરત ખેંચવામાં આવશે, જેથી જયંતિ ભાનુશાળી ભૂગર્ભમાંથી હવે બહાર આવે તેવી શક્યતા છે. જોકે છબીલ પટેલ આ પ્રકરણથી દૂર હોવાની વાત ઉચ્ચારી રહ્યા છે, તેમજ રાજકીય વર્તુળમાં ચર્ચાએ રહેલી તમામ વાતોને નકારી રહ્યા છે. હાઈકોર્ટે પીડિતાને હજુ પણ આ બાબતે વિચારવાનો સમય આપ્યો છે અને વધુ સુનાવણી 7 ઓગસ્ટ પર મુલતવી રાખી છે. બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી ગત ગુરુવારથી તંત્ર દ્વારા 25 મોડેલ રોડ પર ગેરકાયદે દબાણને હટાવવાનું અભિયાન હાથ ધરાયું છે. ગાંઠોડિયા વોર્ડમાં સવારથી ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું છે. આ વોર્ડમાં પ્રભાત ચોકથી KK નગર સુધીના મોડેલ રોડ પરના ગેરકાયદે દબાણને જમીન દોસ્ત કરવા JCB મશીન કામે લગાડાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના આદેશથી ગત ગુરુવારથી તંત્ર દ્વારા 25 મોડેલ રોડ પર ગેરકાયદેસર દબાણને હટાવવાનું અભિયાન હાથ ધરાયું છે. બીજા દિવસે સત્તાવાળાઓ દ્વારા 154 શેડ સહિત કુલ 407 દબાણને તોડી પાડ્યા હતા. ઓપરેશન ડિમોલિશનના ત્રીજા દિવસે પણ તંત્ર દ્વારા શહેરભરમાં મોડલ રોડને દબાણ મુક્ત કરવાની કામગીરી યથાવત રહી છે. નવા પશ્ચિમ ઝોનમાં તંત્ર સત્તાધર 4 રસ્તાના કુલ 71 નાના મોટા દબાણને હટાવ્યા બાદ ઘાટલોડિયા વોર્ડમાં સવારથી ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું છે. આ વોર્ડમાં પ્રભાત ચોકથી KK નગર સુધીના મોડલ રોડ પરના ગેરકાયદેસર દબાણને જમીન દોસ્ત કરવા JCB મશીન કામે લગાડ્યું છે, જ્યારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગઈકાલે ગુલબાઈ ઠેકરા વિસ્તારના કુલ 51 દબાણને હટાવ્યા હતા, જ્યારે આજે સવારે નારણપુરા વોર્ડના 16 હાઉસિંગ વિસ્તારમાં તંત્ર ત્રાટક્યું હતું. બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો NH ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.